खोडलधाम मंदिर खाते लेउवा अने कड़वा पाटीदारना अग्रणीओनी बैठक हालमां योजाई गया बाद आने लईने जुदी जुदी प्रतिक्रिया आवी रही छे। जेना भागरूपे हालमां दिलीप संघाणीए पण तेमनी प्रतिक्रिया आपी हती। तेमणे कह्युं हतुं के खोडलधामनो राजकीय उपयोग न थाय ते मामले खोडलधामना आगेवानो अन्य तमाम सहमत छे। विवादस्पद निवेदनने कारणे कोईनो कोई हेतु नथी। नरेश पटेलना मामले तेमने निवेदनथी राजकारण गरमाता हवे दिलीप संघाणीए तेमनुं निवेदन पाछुं खेंची लीधुं छे। नरेश पटेलना वीडियो बाद राजकीय चर्चा जामी हती, जो के हवे विवाद नथी। નરેશભાઈના નિવેદન બાબતમાં જે મારી વાત છે, મેં કોઈ નિવેદન કર્યું નથી। આ નિવેદન બતાવીને મારો મત વ્યક્ત કરવા માટે જ્યારે વાત કરી ત્યારે એક ભાવ એવો પેદા થયો હતો કે મીટિંગનું બ્રીફિંગ કરતા હોય એવી રીતે આ નિવેદન થયું છે। આજે એક અન્ય મીડિયા સાથે ચર્ચાઓ કરતા મીટિંગમાં હાજર હતા એ તમામ મોટાભાગના અગ્રણીઓ સાથે વાતચીત કરાવી એમના મત જાણ્યા। મીટિંગમાં આવી કોઈ ચર્ચાઓ થઈ નથી। મીટિંગ પછીનું આ બ્રીફિંગ નહોતું। મીટિંગમાં જતાં પહેલાં નરેશભાઈને પ્રશ્ન પૂછનાર પત્રકારની સાથે પણ વાત મેં કરી। એણે પ્રશ્ન જ એવો પૂછ્યો કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બે જ પાર્ટી છે, ત્રીજા પક્ષનું ભવિષ્ય કેવું, એના આધારે મીટિંગ પહેલાંની એની વાત હતી। એ પણ એણે સ્વીકાર્યું કે મેં મીટિંગમાં જતાં પહેલાં આ પ્રશ્ન પૂછેલો અને એના અનુસંધાને નિવેદન હતું, એટલે આ મીટિંગનું બ્રીફિંગ નથી। એટલે મારી વ્યક્તિગત નરેશભાઈને કોઈ મત આપવો એમાં કોઈ રોક હોઈ શકે નહીં। નરેશભાઈ કોઈ પાર્ટીના સભાસદ નથી, ત્યારે વ્યક્તિગત મંતવ્ય આપી શકે, એટલે એના પ્રત્યે જે મારો વિવાદ હતો એનો અંત આવે છે। આ સિવાય મારે કશું કહેવાનું રહે નહીં। જ્યારે મીટિંગમાં જે ચર્ચાઓ થઈ છે, એક સમાજની એકતા, સમાજના માધ્યમથી ખેતી, આરોગ્ય, વિદ્યાર્થીઓને ભણાવવા અને એની ચિંતા, એની વ્યવસ્થાનું ભવિષ્ય, એ ચિંતાઓ થઈ છે, આવકારદાયક છે અને એવી સારી પ્રવૃત્તિ થતી હોય એને હંમેશા અમારો ટેકો રહે, એટલે આ બાબતમાં વિશેષ કશું કહેના બદલે કે ગેરસમજ ઊભી મીટિંગનું બ્રીફિંગ જે હતું એ મીડિયાએ મારા મોઢામાં પ્રશ્ન પૂછીને બોલાવ્યું હતું। મેં સામે ચાલીને આ નિવેદન આપ્યું નહોતું, પૂછવાના કારણે અમારું નિવેદન હતું અને આજે પણ માનું છું। ખોડલધામ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ અકબંધ રહે, ખોડલધામનો રાજકીય ઉપયોગ ન થાય એ નરેશભાઈ ખુદે પહેલી મીટિંગમાં કહેલું, એ જ પ્રમાણે ખોડલધામ શ્રદ્ધાપૂર્વક રહે એ મારી અપેક્ષા આજે પણ એટલી છે। અને આજે જે ચર્ચાઓ બધા જોડે થઈ એમાં એ બધા સહમત છે, ખોડલધામનો ભવિષ્યમાં રાજકીય ઉપયોગ નહીં થાય એવો વિશ્વાસ પણ અપાણો છે। એટલે આ વિષયે હું આ વિષયને વિવાદમાંથી અંત લાવવા માગું છું।